શું રાખે જમવાન પછી હે પૈસા લઈ લેટ પછી ગાડી આજે સવારના 6 વાગે અમે જઈ ગયા ત્યારે સવારમાં અહીંયા ગાડી પેલી ક્રેન ગાડી છે એ ગાડી મૂકી દીધી હતી અને ડેનિકેટર મૂકી દીધા અને આ લોકોએ ડેનિકેટર હટાવવાની માંગ કરી તો બધા અધિકારીને અહીં ગાડી બોલાવ્યા છે અને અધિકારીએ મને સારી રીતના વાત કરી છે કે અમે હટાવી લઈએ એમ જઈ સુધી અહીંયા ગાડી હતી અને ડેનિકેટર મૂકેલા હતા તો અહીંયા અમારો ધંધો રોજગારી બનશે અને વારંવાર કહેવામાં આવે છે કે આદિવાસી જ રોજગારી લેશે એમ તો અમને રોજગારી લેવા માટે પણ હેરાન અને તમે જોઈ શકો છો આ મારી પ્રાઇવેટ જમીન છે આ પ્રાઇવેટ જમીનની અંદર અમે પાર્કિંગ કરાવીએ તો બી આ લોકોને હેરાન થાય છે કે પ્રાઇવેટ જમીનમાં આ તમે જોવો છો પાછળ છોકરાઓ કેટલા ઊભા છે આ છોકરાઓને કોઈ રોજગારી નથી એટલે એમના બાપ દાદાની જમીન ઉપર આ ગાડી મુકાવીને આ લોકો 50-100 રૂપિયા કમાય છે તે બી આ પોલીસને અહીંના પોલીસ અને ગવર્મેન્ટ નર્મદા નિગમના અધિકારીને બળતરા થાય છે અને આ લોકો વારંવાર સાંજે પણ આખા નર્મદા નિગમના કાનુંગો સાહેબ ગણેશ સાહેબ અને હંગાટે પોલીસ બધી આવી હતી અમારી જમીન જોવા માટે તો શા માટે અમારી જમીન જોવા અને એકવાય થયેલી નથી આ જમીન અમારી હજી આ જમીન અમારા વરવાયોના નામ પર બોલે છે અમારા દાદા લોકો જીવે છે અને એમના નામે જમીન છે અને આ કોઈ પ્રાઇવેટ જમીન નથી અમારી પોતાની જમીન છે અને જે આપેલી સામેની પાર્કિંગ બનાવેલું છે બસ પાર્કિંગ એ બી અમારી પોતાની જમીન છે અને અમારી ખુદની જમીનમાં અમે અહીંયા ગાડી પાર્કિંગ કરીએ છીએ તો બી આ લોકોને બળતરા થાય અને પાર્કિંગ ના ચાલે તો અમારો ધંધો અમારી રોજગારી બંધ થઈ જાય છે તમે તમારી આ સમસ્યાને લઈને કોઈને રજૂઆત કરી છે અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી વાણી મેડમને બી મળી વાણી મેડમને 5 વખત મળી આવી એમને કાગળે પણ બતાવી આવ્યા અને આ લોકો એવું કહે છે વાણી મેડમનો જ હુકમ છે તો મેં હજી પણ વાણી મેડમને મળીશ એકવાર મળવા જવા જરૂરી છે હું એવું નથી કહેતી કે હું વાણી મેડમને નહીં મળું એમ આખા પીટી ચૌધરી ભાઈને પણ મળી શકી છે બધા અધિકારીને મળી હે અને કલેક્ટર સાહેબને બી મળી છું બધાને મળી આ લોકો અમને ડીએસપી હુડીમાં ફોય છે પણ કોઈ અમને જવાબ નથી આપેલો જય હિન્દ જય ભારત નર્મદા જિલ્લાના આદિવાસી છે અને આદિવાસીની જમીન કોઈ બી સહી સિક્કા કે કોઈ બી ખેડૂતની સહમતી વગર આ લોકોએ ગેરકાનૂની કામ કર્યું છે અને ભારતીય બંધારણનો કાયદો બોલે છે કે આદિવાસીની જમીન એમ કે કોઈ છીનવી ના શકે અત્યારે ગોળા ગામની અંદર કે કંઈ વકીલોએ લીધી હતી જમીન એ કોર્ટમાં કેસ થયેલો અને એ જમીન મૂળ માલિકને પાછી અપાવી દીધી છે અને અહીંયા કોઈ બી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી મોદી સાહેબને અમે જઈ બોલીએ છીએ કેમ કે રોજગારી આપી છે જ્યારે બી મોદી સાહેબ અહીંયા એક વખત આ બોલ્યા હોય કે મોદી સાહેબ કે આદિવાસીઓને રોજગારી આપવાની તો આપણે એવું બી સમજી શકીએ કે આ મોદી સાહેબે કંઈ બંગસ માર્યું હશે એમ પણ જ્યારે બી મોદી સાહેબ અહીંયા ઉદઘાટનમાં આવ્યા જ્યારે બી કોઈ બી વસ્તુનું ઉદઘાટન કર્યું છે ત્યારે મોદી સાહેબે એક જ શબ્દ કીધો છે કે અહીંની આદિવાસીઓની જમીન લીધી છે એટલે આદિવાસીને રોજગારી આપવાની છે તો પોલીસ તંત્ર આ રીતે અમને હેરાન કરે છે અને પોલીસ તંત્રને બી અમારે એમ કહેવું છે કે તમે જે તમને અધિકારી ઓર્ડર કરતા હોય એવા અધિકારીને અહીંયા અમારી સાથે લઈ આવો અમે એમને પુરાવા બતાવીએ અને કયા કાનૂન અને કયા કાયદા ભારતનો એક જ કાયદો છે અને આ લોકો આદિવાસી સાથે માનવ તસ્કરી કરે છે અને માનવ તસ્કરી કરે છે અને આદિવાસીને આ રીતે ડરાવી ધમકાવી ના શકાય આદિવાસી બી ભારત દેશના નાગરિક છે આદિવાસીની જળ જંગલ અને જમીન આદિવાસીની છે અને આ લોકો બહારના જે અંગ્રેજ પહેલાં જે ગુલામી કરાવતા હતા આ ભારત દેશને એવી ગુલામી આદિવાસીઓને અહીંનું પોલીસ તંત્ર અને નિગમના અધિકારી નિગમને બધી જ ખબર છે કે નિગમ આ જમીનો એમ કે પુરા કોઈ અમારી પાસે પુરાવા છે જ નથી અને હકીકત વસ્તુ હોય તો આના પુરાવા લઈને અમારી સમક્ષ રજૂ થાય અને અમે એનો જવાબ પૂરેપૂરો કરીએ જય હિન્દ જય ભારત